कृष्ण कन्हैया लाल की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। हरि सगुण पण खरा ने निर्गुण पण खरा। निर्गुण मां निष्ठा न थाय त्यां सुधी मन माथी राग द्वेष जसे नहीं। सगुण मां निष्ठा राखे अने निर्गुण ने न माने तो तेनी भक्ति अधूरी छे। जगत ब्रह्म स्वरूप छे एम नहीं मानो त्यां सुधी राग द्वेष जसे नहीं। કેટલાક જગતને બ્રહ્મમય માને છે, કેટલાક પ્રત્યેક પદાર્થમાં બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે। રાગ દ્વેષનો નાશ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવું। આખું જગત તે વિરાટ પુરુષનું જ સ્વરૂપ છે તેવી ભાવના દ્રઢ થાય તો જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે હીન ભાવ કે કુભાવ થશે નહીં। હરી જ જગત છે એમ માનો। બ્રહ્મ દ્રષ્ટિથી જગત સત્ય છે। બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે એટલે બ્રાહ્મણનું અપમાન મારા પ્રભુના મુખનું અપમાન છે। ક્ષત્રિય તે ભગવાનના હાથ છે તેથી ક્ષત્રિયનું અપમાન એ મારા ભગવાનના હાથનું અપમાન છે। વૈશ્ય ભગવાનની સાથળમાંથી નીકળ્યા છે એટલે વૈશ્યનું અપમાન મારા પ્રભુના સાથળનું અપમાન છે। પરમાત્માના ચરણમાંથી શુદ્ર નીકળ્યો છે માટે તેનું પણ અપમાન ન કરો। જગતમાં જડ ચેતન પરત્વે ભેદભાવ રાખશો ત્યાં સુધી ધ્યાનમાં એકાગ્રતા આવશે નહીં। જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળીને મનને શુદ્ધ બનાવો। શુકદેવજીએ તે પછી વૈરાગ્યનો ઉપદેશ કર્યો। વૈરાગ્ય વગર ધ્યાન થતું નથી, ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી। સંસારનું સ્મરણ એ જ દુઃખ છે, સંસારનું વિસ્મરણ એ જ સુખ છે। જ્ઞાન માર્ગમાં તીવ્ર વૈરાગ્ય હોવો જોઈએ, ભક્તિ માર્ગમાં તીવ્ર પ્રેમ હોવો જોઈએ। ભક્તિ કરવી હોય તો વૈરાગ્ય નહીં કેળવો તો ચાલશે, પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે। વૈરાગ્ય કરતા આ અઘરું છે। જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરવો એ ભક્તિ માર્ગ છે। જ્ઞાન માર્ગમાં ત્યાગ પ્રધાન છે, ભક્તિ માર્ગમાં સમર્પણ પ્રધાન છે। સાધારણ મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી, મનુષ્ય સર્વનો ત્યાગ કરી શકતો નથી। શરીરથી આત્મા ભિન્ન છે તેમ બધા સમજે છે, પણ અનુભવવું સહેલું નથી। ભક્તિ માને છે કે ગાયમાં રહેલા શ્રી કૃષ્ણની સેવા ઘાસમાં રહેલા શ્રી કૃષ્ણથી કરીશ। ભક્તિ માર્ગમાં સદભાવ રાખવાનો છે, સર્વ પ્રત્યે સદભાવ રાખવો કઠણ છે। શ્રી કૃષ્ણ ભગવાન પોતાને લાત મારનારને પણ સદભાવથી જુએ છે। મનનો મેલ ધોવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું છે। વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એટલે કે આ જગતમાં જે કાંઈ છે તે પરમાત્માનું સ્વરૂપ છે, આમ સમજીને વ્યવહાર કરો। આખું જગત એ વિરાટ પુરુષનું જ સ્વરૂપ છે। વિરાટ પુરુષનું ધ્યાન કરવા તીવ્ર વૈરાગ્યની જરૂર છે। આખું જગત બ્રહ્મરૂપ છે તેમ માની જ્ઞાની પુરુષો લલાટમાં બ્રહ્મના દર્શન કરે છે। વૈષ્ણવો હૃદયમાં ચત્રભુજ દ્વારકાનાથના દર્શન કરે છે। પ્રભુના એક અંગનું ચિંતન એનું નામ ધ્યાન, પ્રભુના સર્વાંગનું ચિંતન એ ધારણા।
પ્રભુના એક અંગનું ચિંતન એનું નામ ધ્યાન, અને પ્રભુના સર્વાંગનું ચિંતન એ જ ધારણા. દાસ્ય ભક્તિથી હૃદય જલ્દી દિન બનશે. પ્રથમ ભાગવત ચરણારવિંદનું ખૂબ ધ્યાન રાખવું, ખૂબ ધ્યાન કરવું. ત્યાર પછી મુખારવિંદનું ધ્યાન કરવાનું છે. સર્પ કે પછી સર્વાંગનું ધ્યાન સાધક સાવધાન થઈ કરે તો સમજાશે કે જે માયામાં શક્તિ છે તે ખોટી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ચિંતન કરશો નહીં. ઈશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવી રીતે પૈસાનું ધ્યાન કરો છો તેવું પરમાત્માનું ધ્યાન કરવાનું છે. પહેલા અંધારું દેખાશે, પણ ધૈર્ય સાથે યોગ ધારણાથી મનને વશ કરવું. પ્રભુના સર્વાંગથી બુદ્ધિ દ્વારા ધારણા જોવી. જેમ જેમ બુદ્ધિ સ્થિર થશે તેમ તેમ મન પણ સ્થિર થશે. ધારણા સ્થિર વાયુ, ત્યારે ધ્યાનમાં પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાય છે અને ભક્તિ યોગથી તે પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાવજો, તેથી તે જલ્દી સ્થિર થશે. મનને સમજાવજો, પટાવજો, ધીરે ધીરે પછી છેવટે ધમકાવજો. સંત એકનાથ મહારાજને એક વૈષ્ણવે પૂછ્યું કે તમારું મન ઈશ્વરમાં સ્થિર થાય છે? સદા સર્વદા તમારું મન શ્રી કૃષ્ણમાં જ સ્થિર રહે છે? તમારું મન 24 કલાકમાં પ્રભુમાં સ્થિર રહે છે, ને મારું મન અડધો કલાક પણ સ્થિર થતું નથી. માટે મનને સ્થિર કરવાનો કઈ ઉપાય બતાવો. ત્યારે એકનાથજી મહારાજે કહ્યું કે એ વાત તો હમણાં જવા દે, હમણાં એક તો મહત્વની વાત મારે તને કહેવી છે. મન અને તે એ છે કે મને તારો મૃત્યુ નજીક દેખાય છે. મરતા પહેલા વેર અને વાસનાનો ત્યાગ કર. વેર અને વાસના મરણને બગાડે છે, અને 7 દિવસમાં જ તારું મૃત્યુ છે. જા, 7 દિવસ પછી તું મારી પાસે આવજે. પહેલા વૈષ્ણવના તો મૃત્યુનું નામ સાંભળીને હોશકોશ ઉડી ગયા. ઘેર જઈ તરત ધનની પુત્રોને સોંપણી કરી દીધી. સર્વની ક્ષમાયાચના લાગી, ઈશ્વરનું ધ્યાન કરવા લાગ્યો. 7 દિવસ થયા છે. એકનાથ મહારાજને ઘરે આવ્યા છે. એકનાથ મહારાજ આવ્યા તો પથારીમાં પડ્યો છે. મહારાજે કીધું, બોલ, આ 7 દિવસ તે શું કર્યો? વૈષ્ણવ ઉત્તર આપે છે, મને મરણની એવી તો બીક લાગી કે હું તો સર્વ છોડી ઈશ્વરના ધ્યાનમાં જ લાગી ગયો. એકનાથ મહારાજે કહ્યું, બસ, મારી એકાગ્રતાનું પણ આ જ રહસ્ય છે. હું મૃત્યુને દરરોજ યાદ રાખું છું, દરેક ક્ષણે યાદ રાખું છું, હર પલ યાદ રાખું છું. હું મૃત્યુની બીક રાખી સતત ઈશ્વર ભજન કરું છું. મૃત્યુરૂપી તલવાર ઉગાડી આપણા માથા ઉપર લટકી જ રહી છે, પણ 2-5 દિવસની મુસાફરીએ જનારો જીવ કેટલીય તૈયારીઓ કરે છે. 5-15 દિવસ હરિદ્વાર જવું હોય, કાશી જવું હોય, તો પૂર્વ એડવાન્સ ટિકિટથી લઈ 2-3 મહિના પહેલાં એડવાન્સ ટિકિટ લે, નવા કપડાં સીવડાવે, દરરોજ ઘરવાળાને કહેતો ફરે, ફલાણી તારીખે હરિદ્વાર જવું છે, આ તૈયારી કરજો, તે તૈયારી કરજો, સુઈ ભૂલાય નહીં, ટોર્ચ ભૂલાય નહીં, મારી ડાયાબિટીસની ગોળી ભૂલાય નહીં, બીપીની ગોળાઈ ભૂલાય નહીં. કેટલું ચિંતન કરે છે, પણ જ્યાં કાયમી જવાનું છે ત્યાંનું કોઈ ચિંતન કરતું નથી. થોડું થોડું ચિંતન જ્યાં જવાનું છે તેનું પણ કરો. અરે, આપણી લીધેલી ટિકિટ તો કદાચ ઘરમાં કઈ અમંગલ પ્રસંગ આવશે તો કેન્સલ પણ થશે, પરંતુ આપણે જ્યાં જવાનું કાયમી ફિક્સ છે એની ટિકિટ તો પરમાત્માએ જ લીધેલી છે. કે આ જીવાત્માએ આટલા શ્વાસ લેવાના છે, આટલું જીવવાનું છે,
આપણી ટિકિટ લીધેલી કદાચ કોઈ કાળે કેન્સલ પણ કરાવી શકશું, પણ પરમાત્માએ જન્મ વખતે જે ટિકિટ લીધેલી છે, મૃત્યુની તારીખ લીધેલી છે, એ ટિકિટ આપણે કોઈ કાળે પણ કેન્સલ કરાવી શકશું નહીં. એકનાથજી મહારાજ કહે છે, હું ઈશ્વરની બીક રાખી સતત ઈશ્વર ભજન કરું છું એટલે મારું મન સર્વ વિષયોમાંથી હટી જાય છે અને મારું મન સદા સર્વદા શ્રી કૃષ્ણમાં એકાગ્ર રહે છે. પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં મળી જાય, ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય, ધ્યાતા ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઈ જાય, આજ મુક્તિ, આજ શુદ્ધ અદ્વૈત, દ્રષ્ટિ દ્રષ્ટા અને દર્શન એક થવા જોઈએ, સાધક સાધન અને સાધ્ય એક બનવા જોઈએ, ધ્યાતા ધ્યાન અને ધ્યેય એક થાય તો સમજવું કે ધ્યાનમાં અને દર્શનમાં એકતાનતા થઈ છે. એકતાનતા થઈ એટલે તેને ઈશ્વર સિવાય બીજું કઈ જ દેખાતું નથી. લોકો ઈશ્વરને આપે છે ધન, પરંતુ પરમાત્મા તો સૌની પાસે માગે છે મન. વ્યવહાર કરો પણ મન ઈશ્વરમાં રાખીને વ્યવહાર કરો. પાણીહારીઓ પનિહારીઓ પાણીના બેડા ભરી રસ્તેથી ઘરે આવતી હોય ત્યારે રસ્તામાં તેઓ એકબીજી સાથે અલક મલકની વાતો કરતી હોય છે, પણ વાતચીતમાં પણ તેઓનું ધ્યાન તો સતત માથા ઉપરના બેડા પર જ હોય છે. આવી જ રીતે સંસારના વ્યવહારો ઈશ્વરનું સ્મરણ રાખીને કરો. ખાંડની પૂતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ તો તે સાગરમાં જ વિલીન થઈ ગઈ, પાછી જ ના આવી. તેમ તે સાગર સાથે મળી ગઈ તેમ ઈશ્વરમાં મળેલા મનને જુદું કરી શકતું નથી. તેમ ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી. જેમ જેમ ધ્યાન કરે છે તેમ તેમ જીવનો લય પરમાત્મામાં થાય છે, પછી જીવમાં જીવપણું રહેતું નથી. ભાગવતમાં જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને બતાવ્યા છે. જ્ઞાન માર્ગમાં જીવ ઈશ્વરમય સાથે એક થાય છે, ઈશ્વરમાં મળી જાય છે. ત્યારે વૈષ્ણવ આચાર્યો થોડું દ્વૈત રાખીને દ્વૈત માને છે. ભક્તિનો આરંભ ભલે દ્વૈતથી થાય પણ તેની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. ભક્ત અને ભગવાન જુદા રહી શકતા નથી. જે જીવ ભગવાનમાં મળી ગયો તેને ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શકતા નથી. ઈશ્વર રસરૂપ છે. જે બ્રહ્મ રસમાં ડૂબી ગયો, જે બ્રહ્મરૂપ થયો, તે પછી પરમાત્માના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. જીવ બ્રહ્મરૂપ થાય એટલે દુઃખ નિવૃત્તિ તો થાય છે પણ આનંદનો અનુભવ થતો નથી. બ્રહ્મ જે રસાત્મક છે, આનંદાત્મક છે, તેનો અનુભવ લેવા તેણે થોડું અલગ રહેવું પડે, થોડું દ્વૈત રાખવું પડે. તેથી ભક્ત કહે છે કે હું મારા ભગવાનનો અંશ છું, હું મારા ભગવાનની ગોપી છું, મારે પરમાત્મા સાથે એક થવું નથી, મારે પરમાત્માની સેવા કરવી છે. ભક્ત જ્યારે અપ્રાકૃત શરીર ધારણ કરી ગોલોક ધામમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાનને પણ આનંદ થાય છે કે જો મારો અંશ મને મળવા આવ્યો. ભક્તિ કરતા કરતા તુકારામ પાંડુ રંગ બની ગયા. પછી તુકારામ કહે છે, કીર્તન કરવામાં મને આનંદ આવે છે તે પાંડુ રંગ થવામાં નથી. જીવ ઈશ્વરથી જુદો રહે તો તે રસનો અનુભવ કરી શકે છે. વૈષ્ણવ આચાર્યો જીવ ઈશ્વરથી થોડો અલગ રહે તેમ ઈચ્છે છે. ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય છે, તે જ પ્રમાણે જીવ બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મ રૂપ બની જાય છે. આજ થઈ કૈવલ્ય મુક્તિ.
પણ વૈષ્ણવો આવી કૈવલ્ય મુક્તિની ઈચ્છા કરતા નથી. તેઓ ઈશ્વર પૂજા સેવા કરવા માટે તથા તેનો રસાસ્વાદ માણવા માટે થોડું દ્વૈત રાખે છે. જે વ્યાપક બ્રહ્મમાં લીન થયો તે તેમાંથી છૂટો કેમ પડી શકે? પાણીમાં સર્વ રીતે ડૂબી ગયેલો પાણીનો સ્વાદ લઈ શકતો નથી. તેવી જ રીતે જીવ ઈશ્વરમાં ડૂબી ગયા પછી જીવ ઈશ્વરના સ્વરૂપનો રસાનુભાવ કરી શકતો નથી. માટે વૈષ્ણવ મહાપુરુષો થોડું દ્વૈત રાખી ભગવાનની સેવા સ્મરણમાં કૃતાર્થતા અનુભવે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડન મંડનની ભાંગજળમાં પડશો નહીં. ગૌરાંગ પ્રભુ પણ ભેદાભેદ ભાવમાં માને છે, લીલામાં ભેદ માને છે, પરંતુ તત્વ દ્રષ્ટિથી તે અભેદ છે. અભિન્ન હોવા છતાં સૂક્ષ્મ ભેદ છે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત સમજાવતા સુંદર દ્રષ્ટાંત આપ્યો છે. અશોક વનમાં રામ વિરહમાં સીતાજી રામનું અખંડ ધ્યાન કરે છે, અખંડ સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય રહે છે એટલે એ ભૂલી જાય છે કે હું સીતા છું. તેમને થાય છે કે હું જ રામ છું. આ કૈવલ્ય મુક્તિ. તેમણે એકવાર ત્રિજટાને કહ્યું કે ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે, એમ રામજીનું ચિંતન કરતા કરતા હું રામ થઈ જઈશ? તો પછી મારા રામજીની સેવા કોણ કરશે? પછી જગતમાં રામ સીતાની જોડી નહીં રહે. સીતાજીને રામરૂપ થવું નથી, તેમને તો રામજીની ચિંતા થાય છે. સીતા થઈ રામજીની સેવા કરવામાં જે આનંદ છે તે રામરૂપ થવામાં નથી. તેમને રામ થવામાં આનંદ નથી. ત્યારે ત્રિજટા કહે છે, તમે ચિંતા ન કરો, પ્રેમ અન્યોન્ય ભાવ હોવાથી રામજી તમારું ચિંતન કરતા કરતા તે સીતા થશે. રામ સીતાની જોડી જગતમાં કાયમ રહેશે. આ જ ભાગવતી મુક્તિનું રહસ્ય છે. વૈષ્ણવ આચાર્યો પહેલા દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈત પ્રાપ્ત કરે છે, ત્યારબાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે જેથી કનૈયાને ગોપી ભાવે ભજી શકાય. કહે છે કે મારે કૃષ્ણ થવું નથી, મારે તો ગોપી થઈ શ્રી કૃષ્ણની સેવા કરવી છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અદ્વૈત સિદ્ધ કરે છે. આનું નામ અદ્વૈત મુક્તિ, કૈવલ્ય મુક્તિ. ભક્તો ભક્તિથી અદ્વૈત સિદ્ધ કરે છે તે ભાગવતી મુક્તિ. વિચાર પ્રધાન મનુષ્યો જ્ઞાન માર્ગ પ્રધાન પસંદ કરે છે. ભાવ પ્રધાન મનુષ્યો જેનું હૃદય કોમળ છે, દ્રવે છે, તેવા મનુષ્યો ભક્તિ માર્ગ પસંદ કરે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ. સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ શૂન્ય પુરુષોના સાધન નિષ્ફળ જાય છે. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયેલો છે ત્યાં તીવ્ર શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ તીવ્ર હોવી જોઈએ. તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ન ચાલે. વૈરાગ્યની ઈચ્છાવાળા મુમુક્ષુ ભક્તે તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું પૂજન કરવું જોઈએ. સુખદેવજી કહે છે, હે રાજન, કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવી હોય તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો પડશે. ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકે નહીં. ભોગ ભક્તિમાં બાધક છે, ભોગ જ્ઞાનમાં પણ બાધક છે. રાજા ભોગ કરતા ભોગના ત્યાગમાં અનંત ગણું સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ સર્વ પ્રાણીઓનું સરખું જ હોય છે. 56 મણરૂ તળાઈમાં આડોતા શેઠિયાને જે સુખ આપે છે તેવું જ સુખ ગધેડાને ઉકરડા પર આડોટવામાં મળે છે. મનુષ્યને જે આનંદ શ્રીખંડ ખાવામાં મળે છે, શ્રીખંડ ખાવામાં જે સુખ મળે છે તેવું જ સુખ ભૂંડને વિષ્ટા ખાવામાં મળે છે.
મનુષ્ય બુદ્ધિપૂર્વક ભોગ ભોગવવા જોઈએ. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં હંમેશ અનંતનું સુખ છે. ભોગથી શાંતિ મળતી નથી, ત્યાગથી ખૂબ શાંતિ મળે છે. રાજા, આજથી તે અનેક ભોગ ભોગવ્યા છે, હવે તારી એક એક ઇન્દ્રિયને તું ભક્તિ રસનું દાન કર. ઇન્દ્રિય રૂપી પુષ્પ ભગવાનને અર્પણ કર. હે રાજન, જેનું મરણ સમીપમાં આવ્યું છે તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે, પરમાત્માનું ધ્યાન ધરે. ધીરે ધીરે સંયમને વધાર. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. ઈશ્વર સાથે તન્મય થાય તેને મુક્તિ મળે છે. હે રાજન, જન્મ તેનો સફળ થયો કે જેને ફરીવાર માના પેટમાં જવાનો પ્રસંગ જ ના આવે. આ ગર્ભવાસ એ જ નરકવાસ છે. કર્મ અને વાસના લઈને જ જીવ જન્મે છે. તેનો ગર્ભવાસ એ નરકવાસ છે. આ દેહાભિમાન જ મિથ્યા છે. શુકદેવજી જનક રાજાના દરબારમાં જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા હતા. વિદ્યાભ્યાસ પૂરો થયો. શુકદેવજીએ કહ્યું, મારે ગુરુ દક્ષિણા આપવી છે. જનક રાજાએ કહ્યું કે મારે ગુરુ દક્ષિણા જોઈતી નથી, પણ તું બહુ આગ્રહ કરે છે તો જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય તે મને આપ. શુકદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા. પ્રથમ માટી ઊંચકી. માટી કહે, મારા ઘણા ઉપયોગ છે. પછી પથ્થર ઊંચક્યો તો પથ્થર કહે, મારા પણ ઘણા બધા ઉપયોગ છે. આ પ્રમાણે જે જે વસ્તુને ઉપાડે તે તે ઉપયોગી જણાય. અંતે થાકીને વિષ્ટા ઉપાડી ત્યારે વિષ્ટા કહે છે કે હું પણ અન્નરૂપે મનુષ્યના પેટમાં ગઈ તો આમ વિષ્ટા બની, હું છતાં હું નિરુપયોગી નથી. વિચાર કરતા કરતા શુકદેવજીને લાગ્યું કે આ દેહાભિમાન જ નિરુપયોગી છે, એ જ નકામું છે, એ જ માણસને મારે છે. ત્યારે શુકદેવજીએ જનક રાજાને કહ્યું, હે ગુરુદેવ, આ મારું દેહાભિમાન જ હું ગુરુ દક્ષિણામાં તમને અર્પણ કરું છું. શુકદેવજીને દેહાભાન નહીં એટલે મંગળાચરણ કર્યું ન હતું. પાછળથી બીજા સ્કંદના ચોથા અધ્યાયમાં 12મા શ્લોકથી મંગળાચરણ કર્યું છે. સાધકને કથા માર્ગદર્શન કરે છે. એટલું જ નહીં પણ સિદ્ધ પુરુષોને આ કથા સાંભળવાની જરૂર પડે છે. બીજા સ્કંદમાં પહેલા 3 અધ્યાયમાં ભાગવતનો સઘળો સાર આવી ગયો. રાજાને જે ઉપદેશ કરવાનો હતો તે આ 3 અધ્યાયમાં કર્યો છે. પછી તો પરીક્ષિત રાજાનું ધ્યાન વિષય તરફથી ફરી ન જાય એ માટે ચરિત્રો કહે છે. શુકદેવજી શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કરતા કહે, જે ભક્ત વત્સલ ભગવાનની છાયાએ ભક્તિહીન હઠયોગીઓ પામતા નથી, જે પરમ ઐશ્વર્ય યુક્ત છે, અદ્વિતીય છે, જે નિરંતર તેજ ભ્રમધામમાં વિહરે છે, તે શ્રી કૃષ્ણને નમો નમસ્તે. વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. શ્રી કૃષ્ણને નમો નમસ્તે કરે છે. પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. શ્રી રાધાજી શ્રી શુકદેવજીના ગુરુ છે. રાધાજીએ શુકદેવજીને બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો હતો એટલે શુકદેવજી રાધા કૃષ્ણને 2 વાર નમસ્કાર કરે છે. શુકદેવજી પૂર્વ જન્મમાં પોપટ હતા. રાત દિવસ લીલા કુંજમાં હે રાધે નામનો સતત જપ કરતા હતા. શુકદેવજી શ્રી રાધાના શિષ્ય છે. ભાગવતમાં એટલે તો રાધાજીના નામનો પ્રગટ ઉલ્લેખ નથી. કારણ, ગુરુનું નામ પ્રગટ રૂપે ન લેવાની શાસ્ત્રની મર્યાદા છે. ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી આ 5 ને નિત્ય માને છે. ભગવાનનું સ્વરૂપ નિત્ય,
ભગવાનની લીલા નિત્ય, ભગવાનનું નામ નિત્ય, ભગવાનનું ધામ નિત્ય અને ભગવાનનું પરિકર નિત્ય છે. પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે અને આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા મને કહો. ત્યારે જવાબમાં સુખદેવજી ભગવાને બ્રહ્માજીને કહી અને બ્રહ્માજીએ જે કથા નારદજીને કહી તે સૃષ્ટિના આરંભની કથા કહી સંભળાવે છે. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પ્રભુએ 24 તત્વો ઉત્પન્ન કર્યા. આ તત્વો પોતાની મેળે કોઈ કાર્ય કરી શકે નહીં. ત્યારે પ્રભુએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. હવે તત્વમાં દિવ્ય ચેતના પ્રગટ થઈ. 7મા અધ્યાયમાં ભગવાનની લીલા અવતારોનું વર્ણન કરેલું છે. બ્રહ્માજીની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેમને કહ્યું, પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે અને આત્મતત્વના જ્ઞાન માટે તેમને પરમ સત્ય વસ્તુનો જે ઉપદેશ કર્યો તે હે રાજા સાંભળો. આદિદેવ બ્રહ્માજી જ પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી સૃષ્ટિ રચવાની ઈચ્છાથી વિચાર કરી રહ્યા હતા. પણ સૃષ્ટિની રચના થઈ શકે તેવી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત નથી. તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ. તપ તપ. બ્રહ્માજી સમજી ગયા કે તપ કરવાનો આદેશ થયો છે. એટલે બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું અને તેમને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી. તપ ન કરે તેનું પત એટલે કે પતન થાય છે. પછી નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. દ્વિતીય સ્કંદમાં 9મા અધ્યાયના 32-35 શ્લોક એ ચતુશ્લોકી ભાગવતના છે. ભગવાન સંતા કુકડીની રમતનો આ અજબનો ખેલાડી છે. આરંભમાં તમામ જીવો ભગવાનની અંદર છે. ભગવાન એક એક જીવને કર્મ પ્રમાણે શરીર આપે છે. પછી કહે છે, બેટા હવે હું સંતાઈ જાઉં છું, તું મને શોધી કાઢજે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જન જૈસા કરહી વૈસાહી ફળ પાના. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. ભગવાન અને જીવની આ રમત ગમત છે, સંતા કુકડીનો ખેલ છે. ભગવાન કહે છે કે જગતમાં ન હતું ત્યારે પણ હું જ હતો, જગત રહેશે નહીં ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ અનેક રૂપે દેખાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ છે, એવો જ્ઞાની પુરુષોના અનુભવ છે. દાગીનાના આકાર ભિન્ન ભિન્ન હોવા છતાંય પણ તેમાં રહેલું સોનું એક જ છે. કિંમત સોનાની મળે છે, આકારની નહીં. ઈશ્વર સિવાય બીજું જે કંઈ દેખાય છે તે સત્ય નથી. ઈશ્વર વિના બીજું જે દેખાય છે એ ઈશ્વરની જ માયા છે, જે ન હોવા છતાં પણ દેખાય છે અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ દેખાતા નથી. આ જ માયાનું કાર્ય છે. તેને જ મહાપુરુષો આવરણ અને વિક્ષેપ કહે છે. સર્વનું મૂળ ઉપાદાન કારણ પ્રભુ સત્ય છે અને પ્રભુમાં ભાસે તે સંસાર અસત્ય છે, પરંતુ માયાથી સત્ય ભાસે છે. આ માયાની બે શક્તિઓ છે, એક છે આવરણ શક્તિ અને બીજી છે વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે. માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરમાં જગતનો ભાસ કરાવે છે. જેમ અંધારામાં દોરડાને બદલે સાપ દેખાય, જે ન હોય તે દેખાય અને જે હોય તે ન દેખાય. રાત્રે 12 વાગે બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યા હો કે 2 વાગે બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યા હો, અંધારિયાના દિવસો હોય, પૈદલ ચાલીને પગે ચાલીને પોતાના ઘરે આવતા હોઈએ અને પગમાં દોરડું આવે,
તો હનુમાન ચાલીસા ના આવડતી હોય તો ચાલુ થઈ જાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તેહું લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. ભય બિન પ્રીત ન હોત ગોસાઈ, જેમ અંધારામાં દોરડાને બદલે સાપ દેખાય, જે ન હોય તે દેખાય અને જે હોય તે ન દેખાય. પોતાના સ્વરૂપનું વિસ્મરણ એ જ માયા છે, એ સ્વપ્ન છે. સ્વપ્ન જેને દેખાય તે જોનારો સાચો છે. સ્વપ્નમાં એક જ પુરુષ છે પણ દેખાય છે બે. એ જાગી જાય છે ત્યારે એને ખાતરી થાય છે કે હું તો પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે, તેમ આ જગતમાં બ્રહ્મ તત્વ એક જ છે પણ માયાને લીધે તે અનેક તત્વ ભાસે છે. માયા અનાદિ છે. માયા એટલે જ્ઞાન, અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરૂ થયું તે જાણવાની શું જરૂર છે? માયા જીવને ક્યારથી વળગી એનો વિચાર કરશો નહીં. કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો તે સાથી પડ્યો, કેમ પડ્યો, ક્યારે પડ્યો, કેટલો પડ્યો, કેમ કરતા પડ્યો, કઈ સાઈ હશે, આ વગેરેનો વિચાર કરવાને બદલે પડેલો ડાઘ તરત દૂર કરવો એ જ હિતાવહ છે. તેવી જ રીતે માયાનો વિચાર કરવા કરતાં કરતાં માયાના પતિ પરમેશ્વરના શરણે જવું એ જ કર્તવ્ય છે. સુદામાએ એક વખત શ્રી કૃષ્ણ પાસે માંગણી કરી કે મારે તમારી માયાના દર્શન કરવા છે. શ્રી કૃષ્ણે કહ્યું, સમય આવે દર્શન કરાવીશ, ચાલો પહેલા ગોમતીમાં સ્નાન કરવા જઈએ. ભગવાન સ્નાન કરી પીતાંબર પહેરે છે. સુદામાએ ગોમતીના જળમાં ડૂબકી મારી ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી છે. સુદામાને લાગ્યું કે ગોમતીજીમાં પૂર આવ્યું છે, તે પોતે પણ તેમાં તણાતા જાય છે. માંડ માંડ કરીને કિનારે પહોંચ્યા છે. ત્યાં એક ગામ હતું. ગામમાં પહેતા જ એક હાથણીએ તેમના ગળામાં ફૂલની માળા પહેરાવી છે. લોકોએ સુદામાને કહ્યું, અમારા દેશના રાજા મરણ પામેલા છે. આ ગામનો કાયદો છે કે રાજાના મરણ બાદ આ હાથણી જેને પણ મારા માળા પહેરાવે તે રાજા થાય. માટે હવે તમે અમારા રાજા. સુદામા રાજા બન્યા. એક રાજકન્યા સાથે તેમનું લગ્ન થયું. 12 વર્ષ સંસાર ચાલ્યો, 12 પુત્રો થયા. તેવામાં રાણી એક દિવસ માંદી પડી અને મરણ પામી. સુદામા રડવા લાગ્યા. લોકો કહે છે, તમે રડો નહીં, રડો નહીં, અમે તમને વિયોગમાં દુઃખી નહીં થવા દઈએ. તમારી પત્ની જ્યાં ગઈ છે ત્યાં તમને પણ મોકલી દઈશું. એટલે કે પત્ની સાથે તમારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડશે. હવે સુદામા પત્ની માટે રડવાનું ભૂલી ગયા અને પોતાના માટે રડવા લાગ્યા. પછી તે લોકોને કહે છે, મને એક વખત સંધ્યા સ્નાન કરી લેવા દો, પછી મને સતો કરજો. સતો કરવાની ના નથી. લોકોએ વાત માની છે. તે સ્નાન કરવા ગયા. 4 પુરુષો તેની ચોકી કરતા ઊભા કે નાસી ન જાય. સુદામા ખૂબ ગભરાયા છે. ગભરાટમાં પ્રભુને યાદ કરે છે. પ્રભુજીને ભજી લો કે મેં, પ્રભુજીને ભજી લો પ્રેમે, તારા અંતરે આનંદ થાશે, તારું મન વો ગંગાજી માનાશે. પ્રભુજીને ભજી લો ભાવે, પ્રભુજીને ભજી લો ભાવે, કરુણાના એ સાગર સાચા, અંતરના આધાર ભાઈ મારા, અંતરના આધાર. અણુ અણુમાં વ્યાપી રહ્યા છે, અણુ અણુમાં વ્યાપી રહ્યા છે, જગના સર્જનહાર. પ્રભુજીને ભજી લો ભાવે,
પ્રભુજીને ભજી લો ભાવે, આવ્યો ત્યારે કોલ જગતમાં તે એને છે દીધો વાલા, તે એને છે દીધો જગમાં જઈને તમને ભજશું, જગમાં જઈને તમને ભજશું, ભૂલી ગયો એ વાત ભજી લો ને પ્રભુજીને ભાવે, પ્રભુજીને ભજી લો ભાવે, માતા પિતા બંધુ સખા સ્વાર્થના સંગાથી, ભાઈ મારા સ્વાર્થના સંગાથી, સાચા સગા એક પ્રભુજી છે, સાચા સગા એક પ્રભુજી છે, એની સાથે કરી લે ના તો પ્રભુજીને ભજી લો પ્રેમે, સદગુરુ ભજી લો પ્રેમે, સદગુરુ ચરણે શીશ નમાવો, મેળવો આત્મ જ્ઞાન તમે ભયલા, મેળવો આત્મ જ્ઞાન, જ્ઞાન થી પ્યારા ગોવિંદને ઓળખો, જ્ઞાન થી પ્યારા ગોવિંદને ઓળખ્યો, 84 ટળી જાય પ્રભુજીને ભજી લો પ્રેમે, મારા વાલાને ભજી લો પ્રેમે, સદગુરુ ચરણે દાસ પ્રવીણ કહે છે, રાખો ને વિશ્વાસ ભાઈ મારા, રાખો ને વિશ્વાસ, વિશ્વાસે વાલો દોડી આવશે, વિશ્વાસે વાલો મારો દોડી આવશે, ઉગારવાને કાજ પ્રભુજીને ભજી લો ભાવે, પ્રભુજીને ભજી લો પ્રેમે, તારા અંતરે આનંદ થાશે, તારું મનવું ગંગાજીમાં નાશે, પ્રભુજીને ભજી લો પ્રેમે, પ્રભુજીને ભજી લો પ્રેમે, શું દાવા કહે છે, મને એક વખત સંધ્યા સ્નાન કરી લેવા દો, પછી મને સતો કરજો, તે ગંગાજીમાં સ્નાન કરવા ગયા, ચાર પુરુષો એની ચોકી ઉભા કરતા ઉભા રહ્યા છે કે તે નાસી ન જાય, સુદામા ખૂબ ગભરાયા છે, દિલથી મનથી પ્રભુને યાદ કરે છે, રડતા રડતા સુદામા નદીમાંથી બહાર નીકળ્યા, ભગવાન હજી તો પીતાંબર પહેરીને ઉભા રહ્યા હતા, ભગવાન પૂછે છે તું કેમ રડે છે, સુદામા એક બધી વાત કરી, ત્યારે ભગવાન કહે કે સુદામા આનું જ નામ મારી માયા, માયા એટલે વિસ્મરણ, ન હોય તે બતાવે એ માયા, આ માયાના ત્રણ પ્રકાર છે, સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખ જન મોહિકા, બ્રહ્મ દ્રષ્ટિ સતત રાખે તેને માયા પકડી શકે નહીં, માયા જીવનને વળગી છે, એ તત્વ દ્રષ્ટિથી સાચું નથી, માયા નર્તકી છે, માયા બધાને નચાવે છે, નર્તકી માયાના મોહમાંથી છૂટવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવો, નર્તકી શબ્દને ઉલટાવો એટલે એનો અર્થ થશે કીર્તન, કીર્તન કરો એટલે માયા છૂટે, કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામ મળે છે, તેથી મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે, માયાને તરવા, માયા જેની દાસી છે
એ માયાપતિ પરમાત્માને જ પામવાનો પ્રયત્ન કરો. માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો માધવ રાયને શરણે જાઓ. ભગવાન કહે છે કે જે મારે શરણે આવે છે તે જ આ દસ્તુર માયાને તરી જાય છે. તેથી મનુષ્ય સદા સર્વદા ભગવાન શ્રી હરિનું પૂરા દિલથી શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. દરેક મનુષ્યએ કરવું જોઈએ. આવરણ અને વિક્ષેપ એ માયાની બે શક્તિઓ છે. બંને શક્તિઓને ઈશ્વર ઢાંકે છે, છુપાવે છે. તત્વ દ્રષ્ટિથી જોતા જગત નથી, છતાં આવરણ અને વિક્ષેપને લીધે જગત સત્ય ભાસે છે. સ્વપ્નમાં દ્રષ્ટાને સ્વપ્ન સાચું લાગે છે. આ સ્વપ્ન અવસ્થા એટલે અજ્ઞાન અવસ્થા એ જ સ્વપ્ન અવસ્થા કીધી છે, અને જાગૃત અવસ્થા એને જ્ઞાના અવસ્થા કીધી છે. સ્વપ્નનો સંસાર સાચો નથી, છતાં જીવને સુખ દુઃખ કરે છે. એમ માયાનું જગત સાચું નથી, છતાં એ જીવને સુખ દુઃખ કરે છે. જાગેલાને ભગવાન મૂળે છે, સુતેલા જાગેલાને ભગવાન મળે છે. જો જાગે સો પાવે, સુતેલાને સંસાર મળે છે. આ સંસારમાં જાગેલો તે છે જેને સંસાર સુખ તુચ્છ લાગ્યું છે. જો જાગે સો પાવે, એના ઉપર ગુરુદેવ શ્રી રામ શર્માજી અદભુત દ્રષ્ટાંત આપ્યું છે પ્રજ્ઞા પુરાણમાં. એક ઋષિને 7 શિષ્યો હતા. ઋષિ વૃદ્ધ થયા છે. ઋષિને થયું કે બોત ગઈને થોડી રહી, ઉંમર થઈ છે, મારી પાસે ઘણી બધી સિદ્ધિ છે, આ સિદ્ધિ હું શું કરીશ, લે જતા પહેલા આ મારા સદ શિષ્યોને આપતો જાઉં. બધાએ શિષ્યોને વાત કરી છે કે આજે રાત્રિના 3 પ્રહોરે હું બધાને એક એક સિદ્ધિ આપીશ, તમે બધા હું નામ લઉં એટલે આવજો. ગુરુદેવ ધ્યાન મગ્ન બેસી ગયા છે, શિષ્યો સૂતા છે. રાત્રિના 3 પ્રહોરે ગુરુજીએ પેલા શિષ્યને બોલાવ્યું, એનું નામ રામ હતું. ગુરુદેવે કીધું, બેટા રામ અહીંયા આવ. રામ જાગતો હતો, ગુરુજી પાસે આવ્યો, પ્રણામ કરી અને બેસી ગયો છે. ગુરુદેવે પહેલી સિદ્ધિ આપી. બીજી સિદ્ધિ માટે બીજાને બોલાવ્યો, બેટા શ્યામ અહીંયા આવ. શ્યામ સૂતો હતો, રામ જાગતો હતો. રામ પણ આ વખતે બીજી સિદ્ધિ માટે ત્યાં ચૂપચાપ જઈ પ્રણામ કરીને બેસી ગયો. ગુરુદેવે બીજી સિદ્ધિ આપી. ત્રીજાને બોલાવ્યો, બેટા વાલા અહીંયા આવ. વાલો સૂતો હતો, આ વખતે પણ રામ આવ્યો, પ્રણામ કરી ત્રીજી સિદ્ધિ લઈ ગયો. આમ ચોથાને, પાંચમાને, છઠ્ઠાને, સાતમાને બધા બોલાવ્યા, બધાને બોલાવ્યા, બધા સૂતા છે, એક રામ જાગતો તો રામ સાતે સાત સિદ્ધિ લઈ ગયો છે. એમ સુખદેવજી મહારાજ કહે છે, સુતેલાને સંસાર મળે છે, સંસારમાં જે જાગેલો છે તેને પરમાત્મા મળે છે. તેને જેને સંસારનું સુખ તુચ્છ લાગ્યું છે અને જેને સંસારના બધા સુખો મીઠા લાગે છે તે જ સુતેલો છે. સુતેલો કોણ? તો કે જેને સંસારના સુખ મીઠા લાગે છે આજ સુતેલો છે. માયાનો આરંભ નથી કે અંત પણ નથી, કારણ કે એ પોતે જ ખોટી છે. જાગ્યા પછી પણ સ્વપ્નનો જેમ અંત આવે છે તેમ જ્ઞાન થયા પછી આ માયાનો અંત આવે છે. અજ્ઞાન અનાદિ છે, પણ અજ્ઞાનનો અંત આવી શકે છે. માયા હંમેશા ગાફેલને મારે છે, સાવધાનને એ મારી શક્તિ નથી. માયા એ છાયા જેવી છે. તમે દીવાની સામે ઊભા રહેશો તો છાયા તમારી પાછળ રહેશે, પણ દીવા તરફ પૂંઠ કરીને ઊભા રહેશો તો છાયા તમારી સામે રહેવાની. એમ જીવ પરમાત્માની સામે રહેશે તો માયા એની પાછળ રહેશે,
પણ પરમાત્માને ભૂલી તેમની સામે પૂંઠ કરીને ઊભી રહે તો માયા સામે જ આવશે અને સામે જ ઊભી રહેવાની. ભગવાને બ્રહ્માજીને જે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો તે બ્રહ્માજીએ નારદને કર્યો, નારદજીએ વ્યાસને કર્યો અને વ્યાસજીએ એના પરથી 18,000 શ્લોકવાળું આ ભાગવત શાસ્ત્ર રચ્યું છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભાગવત ભગવાન.